અને જો વિવાદ કરશો ને તો વિસર્જન થશે સંવાદ કરવાનું ચાલુ કરો દરેક સમસ્યાઓનું સમાધાન મળવાનું ચાલુ થશે વાત કરવાની ચાલુ કરો જે જગ્યા ઉપર અટકી ગયા છો ત્યાં પોતાની રજૂઆત કરવાની ચાલુ કરો માત્ર વાત થી કાંઈ થતું નથી રજૂઆત કરવી પડે મનમાં જે ચાલે છે એની વસપ્રસ્તુતિ કરવી પડે સફળતા સસ્તી હોત તો રસ્તાની વચ્ચે મળતી હોત સફળતા મેળવવા માટે સંઘર્ષ સાથે રોજ મુલાકાત કરવી પડે મેં ફોટા જોયા ચોમાસાની અંદર પીપળવાની અંદર ગટરનું કામ ચાલુ થયું એટલે કોઈક જોવે તો ત્રીસ સેકન્ડ વિચાર્યા વગર શું કે ગાંડા લાગે એ કે ચોમાસા આમ ચાલુ કરાય અને ગામના લોકોએ કીધું હશે હલો પણ એને ખબર નહોતી ત્રીસ સેકન્ડ વિચાર્યો હોત તો ખબર પડત કે જો આ ચોમાસામાં આ ગટરનું કામ ચાલુ ન કરત ને તો ગ્રાન્ટ પાછી વહી જાત જો ત્રીસ સેકન્ડનો જાદુ હું તો ડિસિઝન તમારું છે નિર્ણય તમારો છે ચોઇસ તમારી છે આ સમજણને વાવતા શીખો આ સમજણનો આધાર લેતા શીખો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે તમે જુઓ ત્રણ રીતે લોકો બોલે છે ત્રણ રીતે લોકોને સાંભળવાનું છે જો આ ત્રણ રીત ચોટી જાય તો સામેવાળાના પ્રશ્નો સોલ્વ થઈ જાય મોઢું બોલે તો કાનને સાંભળવાનું દિમાગ બોલે તો દિમાગને સાંભળવાનું દિલ બોલે તો દિલને સાંભળવાનું આ જેટલા યુવાનો તમારી આજુબાજુમાં છે ને એ બધા યુવાનો દિલથી બોલે છે તમે દિમાગથી સાંભળો છો હા

સંભળાતું નથી પ્રોબ્લેમ એ છે આપણને જ્યારે કોઈ વ્યક્તિ કઈ પણ કે છે એ ક્યાંથી કેતો હોય એ આપણે સાંભળતા નથી કોઈ વ્યક્તિ ખાલી મોડે બોલે તો ખાલી વાત હોય મગજથી બોલે તો વાતની ની ઈચ્છા હોય ઈરાદો હોય હક હોય અને દિલથી બોલે ને તો પ્રેમ હોય ને લાગણી હોય સામેવાળા વ્યક્તિ ક્યાંથી બોલે છે પકડતા ને તો દુનિયાના ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય તમારો ભાઈ તમારા ઘરે તમારો મિત્ર તમારો સ્નેહી તમારો દોસ્તાર તમારો નજીકનો વ્યક્તિ જ્યારે તમને કાંઈ પણ કહેતો હોય ને જ્યારે દિલથી કહેતો હોય આપણે દિમાગ લગાડીએ અને કંઈક જોતું હશે અને કંઈક કામ હશે તો જ એવો હોય અને અહીંયા આવડા આટલા મોટા સ્નેહીના બેસાડ્યા ને તોય ઘણા લોકો અહીંથી ઊભા થઈને પાછળ વઈ ગયા કે આગળ બેન લખાવવું પડે હલ્લો કઈ નથી હું બહુ ચોખ્ખો માણસ છું ક્લેરિટી યાર કામ કરું કાકા જે હોય એ ચોખવટ કરીને કહું અને આ ચોખવટ થી દુનિયા ચાલે છે આટલા બધા તમે બેઠા છો ત્યારે બધાને કહું છું મારી વાતને ખાસ સાંભળજો તમે સંવાદ શીખી જાવ સામેવાળો વ્યક્તિ ક્યાંથી વાત કરે છે સાંભળતા શીખી જાવ પ્રશ્નોના સમાધાન આપો આપ થવા લાગશે